मित्रों धोरण 12 विषय संस्कृत में पद्य 8 ज्ञेयम रूपम तदेव मे ते मारो ज रूप जानवु एना विषे आप चर्चा करता था। तो आप आगला वीडियो में जोई गया छे एनी प्रस्तावना तेमज एक थी त्रण श्लोक आप जोया। हवे आपणे आजे चौथा श्लोक थी आपणे शुरुआत करवानी छे। तो जोईए चौथा श्लोक थी रचयन्ति निवासानं ये वसन्ति कुटीरे स्वयं निर्माता श्रमस्थानता तस्मातं रूपं त एव मे। एनु अनव्य आपणे जोईए ये स्वयं कुटीरे वसन्ति निवासानं रचयन्ति ये श्रमस्थानता निर्माता सन्ति तस्मातं त एव मे रूपं अस्ति। एने आपणे शब्दार्थ जोईए रचयन्ति એટલે કે બનાવે છે નિવાસાં એટલે કે આવાસોને કે મકાનોને વસંતિ એટલે કે નિવાસ કરે છે રહે છે કુટીરે એટલે કે ઝૂંપડીમાં કે નાના ઘરમાં સ્વયં એટલે કે પોતે નિર્માતા એટલે કે કડિયાઓ કે નિર્માણ કરનારાઓ શ્રમ સ્થાન હતા એટલે કે શ્રમ એટલે કે મહેનતથી પલળી જનારા અથવા પરસેવી રેબઝેબ થઈ જનારા તસ્માતમ રૂપમ ત એવ મે તે મારું જ રૂપ છે એમ જાણવું। અનુવાદ જોઈએ કે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે નિવાસો બનાવે છે અને મહેનતથી પલળી જનારા કડિયાઓ મારું જ રૂપ છે એમ જાણવું। શું કે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો કે મકાનો બનાવે છે અને મહેનતથી પલળી જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે એમ માનવું। એટલે અહીંયા શિલ્પી એટલે કે કડિયાની વાત કરવામાં આવી છે કે લોકો રહેવા માટે નિવાસ મકાનો નિર્માણ કરનારા અહીં કારીગરો કડિયાઓ સ્વયં તાપમાં રહીને પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરીને સતત શ્રમથી પલળી જઈને પરસેવી રેબઝેબ થઈને પણ આવાસોનું નિર્માણ કરે છે આથી તેઓ પણ નવયુગના ઈશ્વરનું એક સ્વરૂપ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે। પછી આપણે આગળનો શ્લોક જોઈએ વિદ્યા દાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતિ સમાજ યમ એ તસ્માતમ રૂપમ ત એવ મે। એનું આપણે અનવ્ય જોઈએ ये विद्या दाने सदा रक्ता तथा संस्कार सेचने ये समाजम शिक्षयन्ति तस्मात् एव मे रूपम ज्ञेयम्। शब्दार्थ जोईए विद्या दाने के विद्याना दान में शिक्षण आपवामां रक्ता के रथ रहेला के लागेला संस्कार सेचने એટલે સંસ્કારોના સિંચનમાં શિક્ષણ શિક્ષયંતિ એટલે શીખવે છે કે ભણાવે છે સમાજ માટે તસ્માતમ રૂપમ ત એવ મે તે મારું જ રૂપ છે એમ જાણવું। અનુવાદ જોઈએ કે સંસ્કારોના ચિંતનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે આથી તે શિક્ષકો મારું જ રૂપ છે એમ જાણવું। ફરીથી જોઈએ કે સંસ્કારોના સિંચનમાં અને તથા એટલે કે અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રક્તા એટલે કે લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે આથી તે મારું જ રૂપ
છે એમ જાણવું. અહીંયા પ્રશિક્ષક એટલે શિક્ષકની વાત અહીંયા કરવામાં આવી છે. અહીં શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરે છે અને તેઓ સંસ્કાર સિંચનના કાર્યમાં હંમેશા લાગેલા જ રહે છે. આવા જ્ઞાન અને ગુણના ભંડારરૂપ શિક્ષકો સમાજને શિક્ષણ આપે છે, આથી તેઓ ઈશ્વરનું એક સ્વરૂપ છે એમ અહીંયા કહ્યું છે. તો અહીંયા આપણે શિક્ષણનું કાર્ય શું છે થોડું આપણે જોઈએ કે શિક્ષણ એક સમાજને શિક્ષિત કરવાનું જ્ઞાન આપવાનું કાર્ય છે. અહીંયા જ્ઞેયમ રૂપમ તદેવીમાં અહીં પદ્યમાં ચરાચર જગતમાં વ્યાપની ઈશ્વરની જે અષ્ટમૂર્તિઓની સુંદર નૂતન કલ્પનાને રજૂ કરવામાં આવ્યું છે તેમાં વિદ્યાનું દાન કરનાર ગુરુ શિક્ષક પણ પરમેશ્વરની એક મૂર્તિ છે એમ કહેવાયું છે. અને વિદ્યાનું વિતરણ કરવામાં સદા મગ્ન સંસ્કારોનું સિંચન કરવામાં નિત્ય જોડાયેલા રહેતા શિક્ષકો વિદ્યાર્થીઓમાં સત્ય અહિંસા કરુણા વગેરે ગુરુનું અહીં સિંચન કરે છે. અને જ્ઞાન અને ગુણના ભંડારરૂપ હોવાથી તેઓ માનવ સમાજને શિક્ષણ આપે છે અને માનવ સમાજને સુવિધા આપનારા શિક્ષકો માત્ર અર્થોપાર્જન માટે જ કાર્ય કરે છે એવું હોતું નથી. તેઓ પોતાના આચરણ વ્યક્તિત્વ અને જ્ઞાન થકી સમાજનું ઘડતર કરે છે અને પરોપકારની ભાવના રાખીને ગુરુજનો સૌ શિષ્યો પ્રત્યે સમાનતાથી વર્તે છે. દરેકનું હિત કલ્યાણ થાય એવી શુભ ભાવનાથી કાર્યરત રહે છે. અને પ્રાચીન સમયના ગુરુ સાંદીપની અને દ્રોણાચાર્ય આચાર્ય ચાણક્ય વગેરે પોતાના શિષ્યોને શિક્ષણ દ્વારા વિકાસ કર્યો હતો અને હૃદય તથા બુદ્ધિનું મંથન કરીને એ શાસ્ત્રો દાર્શનિકો અને ચિંતકોએ સર્જેલ જ્ઞાન સુધાનું નિરંતર પાન કરીને અન્યને પણ તેનું વિતરણ કરવું એ જ શિક્ષકનું ઉત્તમ કર્તવ્ય છે. માટે તેઓ પણ આધુનિક સમયના ઈશ્વરનું જ એક સ્વરૂપ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આપણે છઠ્ઠો શ્લોક જોઈએ. વ્યાધિ નાશી સદા દક્ષા ભિષજન સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતિ જનામ નિત્યમ તસ્માતમ રૂપમ ત એવમી. આનો અનવ્ય જોઈએ. વ્યાધિ નાશી સદા દક્ષા સ્વાસ્થ્ય રક્ષકા ભિષજ સંતિ યે નિત્યમ જનામ મોદયંતિ તસ્માતમ ત એવમી રૂપમ જ્ઞેયમ. શબ્દાર્થ જોઈએ. વ્યાધિનાશી એટલે કે રોગના નિવારણમાં કે રોગોને મટાડવામાં સદા લે સદા દક્ષા એટલે કે નિપુણ કુશળ ભિષજ એટલે કે વૈદ્યો કે ડૉક્ટરો ભિષજ એટલે કે વૈદ્યો કે ડૉક્ટરો સ્વાસ્થ્ય રક્ષકા એટલે કે સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા મોદયંતિ એટલે કે પ્રસન્ન કરે છે ખુશ રહે છે આનંદમાં હોય છે તે જનાન નિત્યમ જનન એટલે કે લોકો નિત્યમ એટલે કે હંમેશા તસ્માતમ રૂપમ ત એવમી તે મારું જ રૂપ છે. કે વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. હંમેશા લોકોને આનંદ આપે છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. શું કહે છે? ભિષજ એટલે કે ડૉક્ટરો કે વૈદ્યો સદા રોગનો નાશ કરવામાં અને સ્વાસ્થ્યના રક્ષણ કરનાર છે તેમ હંમેશા લોકોને આનંદ આપે છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. અહીંયા વૈદ્ય વિષજ એટલે વૈદ્ય ડૉક્ટર એની વાત કરવામાં આવી છે કે જે વૈદ્યો કે ડૉક્ટરો અસાધ્ય રોગોનો નાશ કરીને
રોગીઓને પીડાને હને છે અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનાર અને રોગોનો નાશ કરનારા વૈદ્યો ભગવાનનું સ્વરૂપ છે એમ અહીંયા કહ્યું છે। તો અહીંયા આપણે ત્રણ શ્લોક જોયા, એનો અનુવાદ ફરીથી એક વખત આપણે જોઈ લઈએ। તો અહીંયા ચોથા શ્લોકનો અનુવાદ આપણે જોઈએ કે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે અને મહેનતથી પલળી જનારા કડિયાઓ મારો જ રૂપ છે એમ અહીં એમ માનવું। એટલે કે અહીંયા કડિયાઓ કે શિલ્પીની વાત અહીંયા ચોથા શ્લોકમાં કરવામાં આવી છે કે કડિયો કે લોકોને રહેવા માટે તેઓ નિવાસ મકાન નિર્માણ અને કરનારા અહીં કારીગરો કડિયાઓ સ્વયં પોતે તાપમાં રહીને પોતાનું અહીં કાર્ય નિષ્ઠાપૂર્વક કરીને સતત શ્રમથી પલટી જઈને પરસે રેપઝેપ થઈને પણ આવાસનું નિર્માણ કરે છે, આથી તેઓ પણ નવયુગના ઈશ્વરનું એક સ્વરૂપ છે એમ અહીંયા ચોથા શ્લોકમાં કહેવામાં આવે છે કે શિલ્પી એટલે કે કડિયાની વાત અહીં કરવામાં આવી છે। અને પાંચમો શ્લોક છે વિદ્યાદાની એટલે કે પ્રશિક્ષક એટલે કે શિક્ષક શિક્ષકોની વાત અહીંયા કરવામાં આવે છે કે શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન કરે છે, તેઓ સંસ્કાર સિંચનના કાર્યમાં હંમેશા લાગેલા જ રહે છે, આવા જ્ઞાન અને ગુણના ભંડારરૂપ શિક્ષકો સમાજને શિક્ષણ આપે છે, આથી તેઓ ઈશ્વરનું એક સ્વરૂપ છે એમ અહીંયા કહેલું છે। અને પાંચમું છે વૈદ્ય વૈદ્ય એટલે કે ડૉક્ટર વિષજ એટલે કે વૈદ્ય ડૉક્ટર કે જે વૈદ્યો કે ડૉક્ટરો અસાધ્ય રોગોનો નાશ કરીને રોગીઓને પીડાને હને છે અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા અને રોગનો નાશ કરનારા વૈદ્યો ભગવાનનું જ સ્વરૂપ છે એમ અહીંયા કહ્યું છે। તો અહીંયા આપણે એકથી ત્રણ શ્લોક આપણે જોયા, તેમજ ચારથી પાંચ છ આપણે હમણાં આજે જોયા। તો હવે જે બાકી છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું। તો અહીં સુધી રાખીએ, અસ્તુ।